નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચાલુ કરવા મનીષા ખક્કર પવનશ્રી એકદોશી મહિલા કોલેજ જામનગર ડિપાર્ટમેન્ટ હોમ સાયન્સ ટીવાય બીએસસી સેમ છ પેપર નંબર એક ટ્રેડિશનલ ટેક્સટાઇલ એન્ડ કોસ્ટ્યુમ ડિઝાઇન વિદ્યાર્થી મિત્રો આજે આપણે જયારે લેક્ચર વન સ્ટાર્ટ કરીએ છીએ તો ત્યારે સિલેબસ આજે આપણે જરાક ઉપર નજર ફેરવીએ તો એનો એક આઉટલાઈન આપણે જોઈ લઈએ સિલેબસ નું તો સિલેબસમાં થિયોરીમાં આપણે જોઈએ તો એમાં યુનિટ વન યુનિટ 1 માં સ્ટડી ઓફ ટેક્સટાઇલ ક્રાફ્ટ ઓફ ઇન્ડિયા આપણો સબ્જેક્ટ જ છે વિદ્યાર્થી મિત્રો ટ્રેડિશનલ ટેક્સટાઇલ એન્ડ કોસ્ચ્યુમ ડિઝાઇન હવે એમાં જે ટ્રેડિશનલ ટેક્સટાઇલ એટલે પરંપરાગત વસ્ત્ર એન્ડ કોસ્ચ્યુમ ડિઝાઇન અને એની ડિઝાઇન વસ્ત્રની ડિઝાઇન હવે સબ્જેક્ટ આપણો એના નામ ને આધારે જોઈએ તો યુનિટ વનમાં આપણે શું ભણવાનું છે તો સ્ટડી ઓફ ટેક્સટાઇલ ક્રાફ્ટ ઓફ ઇન્ડિયા સૌથી પેલા ટેક્સટાઇલ ક્રાફ્ટ ઓફ ઇન્ડિયામાં શું જોવાનું છે તો જે કઈ ના ડિફરન્ટ જે પાર્ટ છે એટલે એના રાજ્યો છે એ રાજ્યમાં જે કઈ ફેમસ ક્રાફ્ટ એટલે કે એનું જે ટેક્સટાઇલ જેનું પરંપરાગત કાપડ છે એ કાપડ વિશે આપણે ભણવાનું છે તો તો એ કાપડ શું ભણવાનું છે ડિઝાઇન કલર અને પ્રોડક્ટ દરેક કાપડ વિશે આટલી માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે સ્ટડી ઓફ ટેક્સટાઇલ ક્રાફ્ટ ઓફ ઇન્ડિયામાં ઇન્ડિયામાં જે વિવિધ રાજ્ય લગતું કાપડ કાપડમાં પર્ટિક્યુલર આપણે સાડી વિશે જોવાનું છે દાખલા તરીકે વિવન કોઈ પણ કાપડ તો સીધે તો હોય પણ એક સાડી તરીકેનું જે કાપડ લેવાનું છે તો એ દરેક રાજ્યની જે કઈ ફેમસ સાડી છે એ સાડી એમાં શેના વિશે જોવાનું છે તો એનું હિસ્ટ્રી એટલે કે એનો ઇતિહાસ પ્રોડક્શન એટલે કે એનું જે કંઈ ઉત્પાદન કયા પ્રકારે થાય છે એ પછી એના દાખલા તરીકે કોઈ એક રાજ્ય છે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એનું ફેમસ જે કંઈ સારી છે તો એના પ્રોડક્શન સેન્ટર મુખ્યત્વે કયા પ્રકારના છે એ એટલે એનું ઉત્પાદન સેન્ટર પછી ટેકનિક એની બનાવવાની રીત ટેકનિક મતલબ બનાવવાની રીત પછી છે ડિઝાઇન કે પર્ટીક્યુલર કઈ ડિઝાઇન જ એમાં ફેમસ હોય એ કલર એના પર્ટીક્યુલર એના ફિક્સ કલર જ હોય એ કલરના આધારે તો એની એક ઓળખ પ્રાપ્ત થતી હોય છે એ એન્ડ પ્રોડક્ટ્સ અને ઈ પ્રોડક્ટ કયા પ્રકારની આપણને એમાં જોવા મળે છે એટલે એમાં પણ એમાં જે કઈ વિવિધતાઓ છે એ વિવિધતા કયા પ્રકારની જોવા મળે છે એ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા બરોબર તરીકે જોશું એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આજે તમને સિલેબસ વિશે થોડી ક્રાઈટેરિયા આપી રહી છું વિવન સારી વિવન સારીમાં આપણે આટલા પ્રકારની જોવાની આમ તો આપણે ઇન્ડિયામાં આટલા બધા રાજ્યો અઠ્યાવીસ થી ઓગણત્રીસ જેટલા રાજ્યો છે એ રાજ્યોના દરેક વિશે ભણવા બેસીએ તો કઈ ન થાય પણ આપણે પર્ટિક્યુલર છે એ વિશેની માહિતી રાજ્યોની સાડી વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે તો એમાં બનારસ બ્રોકેટ જામદાની જામદાની એટલે જામદાની સાડી એક છે એ ઢાકા મતલબ બાંગ્લાદેશનું જે ઢાકા સેન્ટર છે એની છે બાલુચર આપણે ભણીશું ત્યારે તમને આઈડિયા આવશે કે કયા રાજ્યની કઈ પર્ટીક્યુલર સાડી છે અત્યારે તો સાડીના નામ જ આપ્યા છે પછી પૈઠની ચંદેરી કાંજીવરમ વિચિત્રપુરી અને પટોળા બાંધણી અને લહેરિયા આટલી સાડીઓ વિશે આપણે ભણવાનું છે બનારસ બ્રોકેટ જામદાની બાલુચરી પૈથની ચંદેરી વિચિત્રપુરી પટોલા બાંધણી અને લહેરિયા બરોબર એટલે યુનિટ વન એમાં સાડી ક્રાફ્ટને આધારિત સાડી અને સાડી કયા કયા પ્રકારની પછી આપણે યુનિટ ટુ માં કોઈ જગ્યાએ ક્રાફ્ટ તરીકે સાડી ફેમસ હોય મતલબ અને કોઈ જગ્યાએ શોલ તરીકે એ ક્રાફ્ટ ફેમસ હોય તો આપણે એ યુનિટ ટુ માં લઈ લીધું છે વિવન શોલ એટલે વણેલી શૉલ એમાં આપણે મુખ્યત્વે ચાર સેન્ટર નો સમાવેશ કર્યો છે વિદ્યાર્થી મિત્રો કાશ્મીર કાશ્મીરની જે કઈ શાલ ફેમસ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે કાશ્મીરમાં મુખ્યત્વે પ્રાણીજન્ય ઉન પ્રાપ્ત થતું જોવા મળે છે કારણ કે એ ઠંડો પ્રદેશ છે તો એમાં જે એની શાલ છે એ શાલ એની એક વણાંટના પ્રકારના આધારે એની જે બારીકાઈ છે એ બારીકાઈના આધારે આપણે એની આપણે એમ કહીએ ને એની પ્રખ્યાતિ જોવા મળે છે એ તો કાશ્મીરની શાલ પછી પંજાબી તો પંજાબની જે કઈ શાલ છે તો એના એની વસ્ત્રની ઉપર એમ્બ્રોઈડરી ના આધારે એની શોલ વખણાય છે તો કોઈ વિવિંગના આધારે વખણાય તો કોઈ એમ્બ્રોઈડરી ના આધારે વખણાય તો આપણે એ પણ વિદ્યાર્થી મિત્રો જયારે આપણે આ ટોપિક ભણીશું ત્યારે તમને આઈડિયા આવશે પછી છે કચ્છી કચ્છી શોલ તો એ પણ એ જે ધાબડી આપણે કહીએ છે તો એની ઉપર જે એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવે છે અથવા તો એનું જે વિવિંગ અને એમ્બ્રોઇડરી બે ને આધારે જે કઈ શૉલ બનાવવામાં આવે છે એ અને અરુણાચલ પ્રદેશની શૉલ તો એ પણ શું છે કે એની શોલ એના વસ્ત્રના આધારે એટલે વસ્ત્રમાં વિવિંગ અને એમ્બ્રોઈડરી બેય જોવા મળે છે વિવિંગ એટલે તો તમને વિદ્યાર્થી મિત્રો એક ખ્યાલ જ હશે કે કોઈ પણ વણાટ પ્રક્રિયા વણાટ પ્રક્રિયા એટલે તાણા ને વાણાને એવી રીતે આડા અને જે ગોઠવવામાં આવે છે હા વિદ્યાર્થી મિત્રો એટલું એ ખાસ ધ્યાન કે આ ટોટલી હેન્ડીક્રાફ્ટ આઈટેમ છે ટોટલી હેન્ડીક્રાફ્ટ કારણ કે કોઈ પણ રાજ્યનું જે કઈ વસ્ત્ર વકણાતું હોય અને એ વસ્ત્રની બારીકાઈ તમે હેન્ડીક્રાફ્ટથી એટલે મશીન થી નહી

તો એ એ બધું હાથેથી તૈયાર કરવામાં આવે છે પછી યુનિટ યુનિટ એમ્બ્રોડરી ટેક્સટાઇલ કોઈ એની વણાટ માટે સાડીઓ વખણાય તો કોઈ વણાટ અને એની ઉપર એમ્બ્રોડરી કરીને શોલ વખણાય તો પછી કોઈ એવા એમ્બ્રોડરી વાળા વસ્ત્રો પણ વિદ્યાર્થી મિત્રો વખણાય છે તો એ વસ્ત્રો કયા કયા જો સમાવેશ થઈ ગયેલો દાખલા તરીકે મહારાષ્ટ્ર સાઈડ ચંદેરી છે તો એ મધ્યપ્રદેશ સાઈડ કાંજીવરમ છે તો એ પણ કર્ણાટક આંધ્રપ્રદેશ સાઈડ પટોળા બાંધણી તો એ બધું છે તો એ ગુજરાત સાઈડ એવી રીતે કાશ્મીર પંજાબ

આપણે કઈ ટેક્સટાઇલ એમ્બ્રોડરી ટેક્સટાઇલ ઉપર એમ્બ્રોઇડરી કરવાની છે તો એ બધી પણ વિદ્યાર્થી મિત્રો કરવાની છે દાખલા તરીકે કાંથા ઓફ બંગાળ તો બંગાળનું કાંથા વર્ક પણ આપણે કરીશું પંજાબનું ફુલકારી પછી કાશ્મીરી વર્ક ઓફ કાશ્મીર કાશ્મીરનું કાશ્મીરી વર્ક ગુજરાતી એમ્બ્રોઇડરી ગુજરાતનું એમ્બ્રોઈડરી વર્ક અને શેડો વર્ક ઓફ લખનઉ લખનઉનું શેડો વર્ક આ બધું આપણે થિયોરિકલ લેવલે પણ ભણવાનું છે અને માં પણ ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે આ ખાસ પછીનું યુનિટ છે યુનિટ ફોર પેઇન્ટેડ એન્ડ પ્રિન્ટેડ ટેક્સટાઇલ વિદ્યાર્થી મિત્રો આપણે વિવન સાડી જોઈએ એટલે વણાટના વસ્ત્રોમાં સાડી પછી વિવન શોલ જોઈએ તો વણાટના વસ્ત્રોમાં શાલ પછી એમ્બ્રોડરી ટેક્સટાઇલ તો આપણે ટેક્સટાઇલ એમ્બ્રોડરી વસ્ત્ર કરેલા ટેક્સટાઇલ જોયા તો એ સ્પેશિયલ એમ્બ્રોઈડરી આપણે પેઇન્ટ કરેલા અને પ્રિન્ટર જે ટેક્સટાઇલ છે એ પણ અલગ અલગ ઇન્ડિયાના કોઈ એવા રાજ્યોમાં સ્પેશિયલી વખણાય છે તો એ કયા છે તો એ જોઈએ તો કલમકારી ઓફ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું કલમકારી વખણાય છે અજરખ ઓફ ગુજરાત ગુજરાત નું અજરખ વર્ક વખણાય છે તો આપણે જ્યારે એની એક સ્પેશિયલ પેટર્ન જોશું ને વિદ્યાર્થી મિત્રો ત્યારે જ ખ્યાલ આવશે કે કઈ રીતે કરવામાં આવે છે બાંધણી ઓફ ગુજરાત અને વર્લી પ્રિન્ટેડ વર્લી પેઇન્ટિંગ એટલે વર્લી પેઇન્ટિંગ એ મહારાષ્ટ્રનું છે તો એ પણ કઈ રીતે કરવામાં આવે છે એનાથી સ્પેશિયલ એ ટેક્સટાઇલ એટલે વણેલા કાપડ ઉપર જે પેઇન્ટ કરીને કરવામાં આવે છે વર્લી પ્રિન્ટેડ કહેવામાં આવે છે એટલે કોઈ પેઇન્ટ કરેલા અને પ્રિન્ટ કરેલા વસ્ત્ર પણ આપણા ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યોમાં હેન્ડીક્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે એ પછીનું છે યુનિટ ફાઈવ કોટેજ ઇન્ડસ્ટ્રી કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે કોઈ પણ લઘુ ઉદ્યોગ ના આધારે ઉદ્યોગ ચાલુ કરવામાં આવે છે એટલે નાનો ઉદ્યોગ કોટેજ એટલે સંપૂર્ણ મેડ ઉદ્યોગ જે કહેવામાં આવે છે જેમાં મશીનરી મોટી મોટી ઇલેક્ટ્રિકલ જે કઈ મશીનરીઓ છે એને સ્થાન નથી પણ હાથે થી કે નાના એવા મશીનરીથી હાથેથી જે કઈ કરવામાં આવે છે એને કોટેજ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવે છે એ જેમાં તો ખાદી સ્પેશિયલી ખાદી કઈ રીતે અ તૈયાર કરવામાં આવે છે ખાદી તો તમને ખબર જ હશે કે હાથ વણાટ નું એક સ્પેશિયલ કાપડ છે એના મેઇન જે આપણે કહીએ છીએ ને ચહેતા આપણા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ ખાદી નો આપણે સૌથી પેલા એનું જે કઈ કહે ને એનો ફેલાવો આપણા દેશમાં આઝાદી પહેલાથી આઝાદીની આપણા દેશમાં વધારે ચલણ હતું આ તે એ તો એ તો તમને ખ્યાલ જ છે ખાદી ઉદ્યોગ તો આપણે જે એના વિશે જે ભણવાનું છે એના ચાર ચેપ્ટર હિસ્ટ્રી ઓફ ખાદી ઉદ્યોગ ટાઈપ ઓફ ખાદી કરંટ ફેશન હવે ખાદી થી આપણને એમ થાય કે એવા સીધા સાધા વસ્ત્ર અત્યારે આધુનિક માર્કેટમાં તો કોણ પહેરે પણ એવું નથી અત્યારે કરન ફેશન ટ્રેન્ડમાં પણ ખાદી એટલી વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ માર્કેટમાં ફેમસ છે કે તમે એના બનાવેલા વસ્ત્રો અને એનો ફેશન શો ને એની સ્ટાઇલ ને એના અવરનવર આપણે જ્યારે મેળ પડશે ત્યારે પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન હું તમને એનું બતાવીશ મેં પણ ગાંધીનગરમાં જ્યારે લેકચર દરમિયાન આખું એનું પ્રેઝેન્ટેશન કર્યું તું તો એ તમને એટલો આઇડિયા આવશે વિદ્યાર્થી મિત્રો કે કરન ફેશન ટ્રેન્ડ તરીકે ખાદી ગ્લોબલ માર્કેટમાં શા માટે એટલી ફેમસ છે કારણ કે એમાંથી પણ વસ્ત્રો જે ફેશન ડિઝાઇનરો છે એ એવી રીતે બનાવે છે કે કે આપણને ખ્યાલ પણ આવે આ બનાવેલા વસ્ત્રો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે થિયોરિકલ લેવલે તમને એનો આઉટલાઈન મતલબ એનો ક્રાઇટેરિયા તમને અ યુનિટ વન ટુ થ્રી ફોર અને ફાઈવ બરોબર તો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ યુનિટના ચેપ્ટર વન બાય વન આપણે સ્ટાર્ટ કરીશું થેન્ક યુ વેરી મચ